ભારતના એક રાજ્ય દ્વારા વધુ બાળકો પેદા કરવા માટેથી લોકોને પ્રોત્સાહિત કરવા માટે જાત જાતની ઓફર આપવામાં આવી રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, તમે અત્યાર સુધીમાં એવા ઘણા અહેવાલો વાંચ્યા હશે અથવા સાંભળ્યા હશે કે ઘણા દેશની સરકારો દ્વારા પોતાના દેશના લોકોને વધુ બાળકોને જન્મ આપવા માટેની જાત જાતની ઓફરો આપવામાં આવે છે, પરંતુ આવું ભારતમાં નથી. પણ હાલમાં ભારતમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જી હા, ભારતના એક રાજ્ય દ્વારા વધુ બાળકો પેદા કરવા માટેથી લોકોને પ્રોત્સાહિત કરવા માટે જાત જાતની ઓફર આપવામાં આવી રહી છે. તો કયું છે આ રાજ્ય અને કયા કારણોસર ભારતના આ રાજ્ય દ્વારા બાળકોને જન્મ આપવા માટે ત્યાંના લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે તે વિશે વિગતે વાત કરીએ. ચીનમાં સરકાર લોકોને વધુ ને વધુ બાળકો પેદા કરવા માટે જાત જાતની ઓફર આપતી હોય છે તેવી વાતો આપણા સાંભળવામાં ઘણીવાર આવે છે, પરંતુ હવે પહેલીવાર આપણા ભારતમાં જ એક રાજ્યમાં ઘટતી જતી વસ્તી વધારવા માટે મુખ્યમંત્રીએ લોકોને વધુ બાળકો પેદા કરવાનું આહવાન કરીને તેમને માટે જાત જાતના લાભ આપતી આકર્ષક યોજનાનું એલાન કર્યું છે. દેશના સિક્કિમ રાજ્યના નાગરિકો માટે મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે વધુ બાળકો પેદા કરવા આકર્ષક ઓફર આપી છે. દક્ષિણ સિક્કિમમાં એક કાર્યક્રમ દરમિયાન સિક્કિમના સ્થાનિક જનસમુદાયની ઘટતી જતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા સિમ તમાંગે કહ્યું કે ઘટતા જતા જન્મદરને અટકાવવા માટે પ્રોત્સાહન યોજના જરૂરી બની છે. નેશનલ એવરેજ 2ની સરખામણીએ સિક્કિમમાં જન્મદર માત્ર 1.1 છે. તમાંગે કહ્યું કે જો સિક્કિમમાં અત્યારે કોઈ પગલાં નહીં ભરવામાં આવે તો ભવિષ્યમાં આ સમસ્યા મુશ્કેલ બનશે. સાથે જ મહિલાઓ માટે તેમજ પુરુષો માટે પણ અનેક ઓફરો જાહેર કરવામાં આવી છે. જી હા, સિક્કિમ સરકારે બાળકના જન્મ માટે મહિલા કર્મચારીઓની મેટર્નિટી લીવ 365 દિવસની કરી દીધી છે, એટલે કે એક આખા વર્ષની. પુરુષોને પણ પિતા બનવાના પ્રસંગે 30 દિવસની એટલે કે એક મહિનાની રજાની જોગવાઈ કરી છે, જેથી તેઓ બાળકના ઉછેરમાં સહયોગ આપી શકે. આ ઉપરાંત મહિલા કર્મચારીઓ બીજા બાળકને જન્મ આપે તો તેમને એક ઇન્ક્રીમેન્ટ એટલે કે પગારમાં વધારાનો રાજ્ય સરકારે પ્રસ્તાવ મૂક્યો છે. વાત અહીંથી નથી અટકતી, જો મહિલા ત્રીજા બાળકને જન્મ આપે તો એક સાથે બે પગાર વધારા મેળવવાની પણ હકદાર બનશે. જોકે આ નાણાકીય લાભ એક જ બાળક ધરાવતી મહિલા કર્મચારીને નહીં મળે તેવું પણ સીએમ તમાંગે સ્પષ્ટ કર્યું હતું. જોકે સરકારી કર્મચારી સિવાયના લોકો પણ વધુ બાળકો પેદા કરે તે માટે નાણાકીય સહાય કરવાની જાહેરાત તેમણે કરી છે. સંતાન પ્રાપ્તિ માટે મુશ્કેલીઓ અનુભવતા દંપતીઓ માટે સરકારે IVFની સુવિધા પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવી છે. આ માટે IVFના માધ્યમથી બાળક પેદા કરવા માંગતી મહિલાઓને સરકાર 3 લાખ રૂપિયાની સહાય કરશે. સીએમએ કહ્યું કે અત્યાર સુધી રાજ્યમાં 38 મહિલાઓએ IVF પદ્ધતિનો લાભ લીધો છે, જેમાંથી કેટલીક માતા પણ બની ચૂકી છે. જોકે સિક્કિમની ઘટતી જતી વસ્તી દર માટે વર્તમાન મુખ્યમંત્રીએ અગાઉની પવનકુમારની સરકારને દોષી ગણાવી હતી. તેમણે કહ્યું કે અગાઉની સરકારે ઓછા બાળકો માટે લોકો પણ દબાણ કર્યું હતું, હવે અમારી સરકાર વધુ બાળકો પેદા કરવા પર ભાર મૂકશે. ઉપરોક્ત તમામ લાભ સિક્કિમના મૂળ રહેવાસીઓને જ મળશે જેમની પાસે સર્ટિફિકેટ ઓફ આઈડેન્ટિફિકેશન હશે. સિક્કિમની વસ્તી અંદાજિત 6,80,000ની છે. સિક્કિમ દેશનું સૌથી ઓછી જનસંખ્યા ધરાવતું રાજ્ય છે. જોકે થોડા સમયથી બહારથી આવનારા લોકોની વસ્તી પ્રમાણમાં વધી છે. આમ સિક્કિમ રાજ્ય દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથે જ પોતાના રાજ્યમાં ઘટતી જતી જનસંખ્યાને વધારવા માટે જાત જાતની ઓફરો પણ બાળકના જન્મ બાબતે સિક્કિમ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે.